નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર ત્રીજું સંખ્યા સાથે રમત તેમાં સામાન્ય અવયવી અને સામાન્ય અવયવ વિશે વાત કરીશું. તો સામાન્ય અવયવ, આપણે અવયવ મેળવતા શીખી ગયા. સામાન્ય એટલે સરખું, સામાન્ય એટલે શું થાય, સરખું. એટલે કે બે તમને સંખ્યા આપી હોય એના અવયવ મેળવવાના હોય અને અવયવમાંથી તમને જે સરખા અવયવ મળે એને શું કહેવામાં આવે છે, સામાન્ય અવયવ. તે જ રીતે અવયવીમાં બે સંખ્યા તમને આપેલી હોય અને એના અવયવી સરખા મળે, બેમાં બે સંખ્યાના અવયવી જેમાં સરખા મળે તેને સામાન્ય અવયવી કહેવામાં આવે છે. તો ચાલો આપણે સ્વાધ્યાય 3.4માં પહેલો દાખલો સામાન્ય અવયવ શોધો. એ 20 અને 28. તો 20ના પહેલાં આપણે અવયવ મેળવી લેવાના. 20ના અવયવ આપણે જે આગળ મેળવા એ પ્રમાણે મેળવી લેવાના. 1 × 20 = 20, 2 × 10 = 20, 4 × 5 = 20, બરાબર. આ જ રીતના આપણે મેળવી લેવાના. તેથી 20ના અવયવો 1, 2, 4, 5, 10 અને 20 છે. એ જ રીતના 28ના અવયવો, પહેલાં પાડામાં 28 આવે આપણે, હા, 1 × 28 = 28, બીજા પાડામાં 28, હા, 14 × 28, ત્રીજા પાડામાં 28 આવે, ના, ચોથા પાડામાં 28 આવે, હા, 4 × 7 = 28, બરાબર. તેથી 28ના અવયવો 1, 2, 4, 7, 14 અને 28 છે. તેથી મેં આપણે લખ્યું 20 અને 28ના સામાન્ય અવયવો. હવે આમાં જુઓ, જે બેમાં સરખા અવયવ ક્યાં ક્યાં છે તો મેં રાઉન્ડ કરેલા છે. જો 1, 2, 4 મેં રાઉન્ડ કરેલા છે. એ સિવાયના એકે સરખા આવે છે આમાંનામાં ના, તો આ જે રાઉન્ડ કરેલા છે એ શું થયા, સામાન્ય અવયવો. 1, 2 અને 4 એ શું થયા, સામાન્ય અવયવ. બીજું એક ઉદાહરણ આપેલું છે 15 અને 25. તો 15ના અવયવ આપણે મેળવતા એ પ્રમાણે મેળવી લેવાના. 1ના પાડામાં 15 એટલે 1 × 15 = 15, 2ના પાડામાં 15 આવે નહીં, 3ના પાડામાં 15 આવે, હા, 3×5 = 15. હવે તેથી 15ના અવયવો 1, 3, 5 અને 15 છે, બાકીના મળશે નહીં. ત્યાર પછી 25ના અવયવ 1 × 25 = 25, બીજા 2ના પાડામાં 25 આવશે નહીં, 3ના પાડામાં 25 આવશે નહીં, 4ના પાડામાં 25 આવે નહીં, ડાયરેક્ટ ક્યાં આવે, 5ના પાડામાં 25, 25 × 25 = 25. તેથી 25ના અવયવો 1, 5 અને 25 છે. હવે આ બેમાં જોવો જે સરખું શું છે, મેં રાઉન્ડ કરેલા છે, જો 1 અને 5 1 અને 5. તેથી 15 અને 25ના સામાન્ય અવયવો 1 અને 5 છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બીજા ઘણા બધા તમને પાઠ્યપુસ્તકમાં દાખલા આપેલા છે, એ તમારે જાતે ગણવાના છે. પ્રશ્ન ત્રીજો, પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. પહેલાં 3 કીધા, બરાબર. તો એમાં પહેલું કીધું 6 અને 8. હવે 6ના મેં અવયવી લખ્યા છે, 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60, 66, 72. હજી આગળ વધે જ છે ગાડી, બરાબર. આપણી આગળ હજી સંખ્યા જાય જ છે, બરાબર. પણ આપણે લિમિટ સુધી રહેવાનું, બરાબર. ક્યાં સુધી, તો કે આપણી 3 સામાન્ય અવયવી મળી જાય ત્યાં સુધી. અહીંયા સુધી આપણે 3 મળતી નહોતી, બરાબર. એટલા માટે આપણે 72 સુધી ગયા. હજી આગળ સંખ્યા આવે છે, બરાબર. તેથી 8ના અવયવી 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80, 88, 96 આગળ સંખ્યા જાય જ છે. પણ મને અહીંયા 3 સામાન્ય અવયવી મળી ગયા. જોવો જે ક્યાં ક્યાં, તો કે પહેલું 24 મળી ગયા. પછી આગળ જોવો જે 48 બેમાં આવે છે, હા, 48 બેમાં આવે છે. હવે અહીંયા 72 બેમાં આવે છે. જો ન આવતા હોય તો એકાદામાં આગળની સંખ્યા વધારતી જવાની, બરાબર. જો ન આવતા હોય તો આગળ સંખ્યા તમારે વધારતી જવાની અને એમાં તમારી ત્રીજી સંખ્યા મળી જશે. તેથી મેં લખ્યું છે 6 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી 24, 48 અને 72 છે, બરાબર.
અપરાધ પાંચમો પ્રશ્ન, નીચેની સંખ્યામાંથી સહ અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક હોય, શું હોય? એક હોય, તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો આપણે એક ઉદાહરણ લઈ, જો એ લીધું 18 અને 35, તો આપણે અવયવ મેળવતા એ પ્રમાણે 18ના અવયવ પહેલાં મેળવવાના. 18 × 1 = 18 = 18, 2 ના પડામાં 18 = 2 નવા 18, 3 ના પડામાં 18 એટલે 3 × 6 = 18, 4 ના પડામાં નહીં આવે, 5 ના પડામાં નહીં આવે, 6 ના પડાથી રિપીટ થાય છે એટલે આગળ સંખ્યા વધવાની નહીં. તેથી 18ના અવયવો 1, 2, 3, 6, 9 અને 18 છે. એ જ પ્રમાણે 35ના અવયવ લઈએ આપણે, 1 × 35 = 35, 2 ના પડામાં 35 નહીં આવે, 3 ના પડામાં નહીં આવે, 4 ના પડામાં નહીં આવે, 5 ના પડામાં આવશે, 5 × 7 = 35. તેથી 35ના અવયવો 1, 5, 7 અને 35 છે. જો વિદ્યાર્થી મિત્રો, આમાં એક જ આવે છે, જો સામાન્ય અવયવ, એ સિવાય એક સંખ્યા બેમાં આવે છે એવો જોવો જોઈએ. બેમાં આવે એવી સંખ્યા એક સિવાય બીજી એકે દેખાય છે તમને? ના, બીજી એ કંઈ છે નહીં. તેથી 18 અને 35નો સામાન્ય અવયવ શું છે? 1 છે. તેથી 18 અને 35 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે.